તો વડોદરાની સાથે આ તરફ દાહોદમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર પણ ઉમેદવારી ફોર્મ ભરશે. વિજય મુહૂર્ત 12:39 કલાકે જસવંતસિંહ ભાભોર સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચશે. તો દલસાણિયા પ્રધાન બચુ ખાબડ, અમિત ઠાકર સહિતના નેતાઓ હાજર રહેશે. તો ભાજપના વિજય વિશ્વાસ સંમેલન બાદ તેઓ ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના બંને ઉમેદવાર, એક તરફ વડોદરામાં રંજન ભટ જે હાલમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે પ્રયાણ કરી રહ્યા છે કલેક્ટર કચેરીમાં, તો આ તરફ દાહોદમાં પણ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચશે. વિજય મુહૂર્ત 12:39 કલાકે છે, ત્યારે જસવંતસિંહ ભાભોર પોતાના સમર્થકો સાથે પહોંચશે ઉમેદવારી ફોર્મ ભરવા માટે. તો તેમની સાથે દલસાણિયા, પ્રધાન બચુ ખાબડ, અમિત ઠાકર અને અન્ય નેતાઓ પણ હાજર રહેશે. અને જ્યાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ સંમેલન બાદ તુરંત વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. વિશે વધુ વિગતો મેળવી ટીવી 9 સંવાદદાતા પ્રીતેશ પંચાલ પાસેથી. જી પ્રીતેશ, આજે દાહોદમાં પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. જસવંતસિંહ ભાભોર દ્વારા કયા પ્રકારની તૈયારીઓ અને વ્યવસ્થાઓ? આજરોજ લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જસવંતસિંહ ભાભોર મતદાન પત્ર પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યારે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સાથે આજે વિશ્વાસ વિજય સંમેલન પણ યોજવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશના નેતાગીરી પણ ઉપસ્થિત છે. વિશ્વાસ સંમેલન બાદ સીધા જ જસવંતસિંહ ભાભોર પોતાનું ઉમેદવારી પત્ર ભરવા કલેક્ટર કચેરી જવાના છે. જી પ્રિતેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વિજય મુહૂર્તમાં 12:39 કલાકે જસવંતસિંહ ભાભોર પહોંચે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે, અને હાલ સુરક્ષાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ સાથે વિશ્વાસ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, અને આ સંમેલનની પૂર્ણાહુતિ બાદ તુરંત વિજય મુહૂર્તમાં જસવંતસિંહ ભાભોર ઉમેદવારી ફોર્મ ભરશે.